દુનિયામાં લાખો સંપ્રદાયના લોકો રહે છે અને એ બધા જ લોકોને પોતાના અલગ અલગ રિવાજો હોય છે. આ બધા લોકો પોતાના અલગ અલગ રીતિ રિવાજોને માને છે અને આ બધા જ લોકો પોતાના રીત રિવાજોને લઈ અને જીવનમાં આનંદ મેળવતા હોય છે. પણ અમુક સમુદાયમાં લગ્નને લઈ અને એવી પરંપરા છે કે જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. તમે સાંભળ્યું હશે કે બધા જ મા બાપનું સપનું હોય છે કે પોતાની છોકરી છે એની માટે યોગ્ય છોકરો મળી જાય અને એની સાથે એના લગ્ન કરી અને એને વિદાય આપવામાં આવે. પિતા અને પુત્રીનો આ જે સંબંધ છે એને ઘણો જ પવિત્ર માનવામાં આવે છે. બાપ પોતાની પુત્રીને પાળવા અને ભણાવવાથી લઈ ઘણી બધી વસ્તુઓમાં સાથ આપે છે. ભારતમાં તો પુત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. પણ દુનિયામાં એક જગ્યા એવી છે કે જ્યાં પુત્રીઓના લગ્ન એના પિતાની સાથે જ કરાવવામાં આવે છે. જી હા મિત્રો, તમે એકદમ સાચું સાંભળ્યું છે અને આ 100% સાચી વાત છે. દુનિયાની ઘણી બધી અજીબો ગરીબ પરંપરાઓમાંની આ એક પરંપરા છે કે એક દીકરીને પોતાના પિતાની સાથે જ લગ્ન કરવા પડે છે. અને એ દેશ છે આપણો જ પડોશી દેશ બાંગ્લાદેશ. અને આ બાંગ્લાદેશની એક જાતિ છે જેનું નામ છે મંડી. આ મંડી જનજાતિમાં આ પ્રથા આજે પણ જોવા મળે છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે આ જનજાતિના લોકોમાં આવી પ્રથા શા માટે પાડવામાં આવી છે અને હજુ શું આ લોકો આજે પણ આ પરંપરાને અનુસરે છે. એ માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને બાજુમાં આવેલ બેલ આઇકોનને પ્રેસ કરી દો જેથી તમે આ વિડીયોની ઘણી બધી અનટિપિકલ વાતોની નોટિફિકેશન મેળવી શકો. અંગ્રેજીની એક વેબસાઇટ છે ધ ગાર્ડિયન. આ ધ ગાર્ડિયન અનુસાર આ અજીબો ગરીબ પરંપરા બાંગ્લાદેશની મંડી જનજાતિમાં આજે પણ જોવા મળે છે કે જેમાં એક દીકરીના લગ્ન એના પિતાની સાથે જ કરવામાં આવે છે. અને એમાં ફક્ત લગ્ન જ નથી થતા પરંતુ એની સાથે શારીરિક સંબંધો પણ બાંધવામાં આવે છે અને સંતાનો પણ ઉત્પન્ન કરવામાં આવે છે. આ જ જનજાતિમાં રહેનાર એક મહિલા કે જેનું નામ છે ઓરોલા, આ ઓરોલાનું કહેવું છે કે જ્યારે એ ખૂબ જ નાની હતી ત્યારે એના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારે એની માના લગ્ન નોટેન નામના કોઈ એક બીજા માણસ સાથે કરાવવામાં આવેલા હતા. પોતાના બીજા પિતાને જોઈ અને એ હંમેશા વિચારતી કે એ કેટલા સારા છે. એક રીતે એ છોકરી પોતાના બીજા પિતાને પસંદ કરતી હતી. ઓરોલા પોતાની વાત આગળ જણાવતા કહે છે કે જ્યારે યુવાની તરફ પહેલું પગથિયું માંડ્યું ત્યારે એને એ વાતની ખબર પડી કે એના બીજા પિતા નોટેન છે એ એના પણ પતિ છે. આ વખતે ઓરોલાના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે એણે ક્યારેય એવું વિચાર્યું પણ નહોતું અને એણે એવું લાગ્યું કે જાણે એ કોઈ સપનું જોઈ રહી છે, પરંતુ એ હકીકત હતી. ઓરોલાએ કહ્યું કે પોતાના લગ્નના એણે જે સપના જોયેલા એ ચૂર ચૂર થઈ ગયેલા, પણ એની મા જે છે એણે એવું કીધું કે આ જે લગ્ન કર્યા એમાં મને કોઈ પણ વાતનો અફસોસ નથી, કારણ કે મારા પરિવારને બચાવવા માટે આ અગત્યનું હતું અને આ જે ફેસલો લેવામાં આવ્યો એ મારો નહોતો પણ બુજુર્ગોએ લીધેલો હતો અને એ અમારા માટે સારો પણ હતો. કહેવાય છે કે એક પિતા પોતાની પુત્રી સાથે લગ્ન કરે એ ત્યારે થાય છે કે જ્યારે કોઈ મહિલા છે એના પતિનું મૃત્યુ ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગયું હોય ત્યારે એના લગ્ન કોઈ બીજા પરિવારના યુવક સાથે કરાવી દેવામાં આવતા અને એ જ સમયે એ જ મહિલા હોય એની છોકરીના લગ્ન પણ એ યુવકની સાથે જ કરાવી દેવાતા. એટલે છોકરીના જે પિતા હોય એ જ એના પતિ બનતા. અને આ માટે દીકરી જ્યારે મોટી થઈ જાય ત્યારે પોતાના જ પિતાને પોતાનો પતિ માનવો પડતો અને એની સાથે શારીરિક સંબંધો પણ બનાવવા પડતા. એટલું જ નહીં પણ આધેડ પિતા અને યુવાન પુત્રીના સંતાનો પણ જન્મ લેતા. એ લોકોના મત મુજબ આવી પરંપરા ચાલુ રાખવાથી સ્ત્રીઓનું અને બાળકીઓનું રક્ષણ થશે અને પોતાના પિતાને જ પોતાનો પતિ માનવો એ એક આ પરંપરાનો ભાગ છે કે જેથી સ્ત્રીઓ છે એ પણ બચી શકશે. કદાચ સાંભળીને જ થોડુંક અજીબ લાગશે, પણ ઘણી બધી છોકરીઓનું સપનું હોય કે પોતાના પિતાની જ દુલ્હન બનશે અને ઘણી બધી છોકરીઓની આ મજબૂરી પણ હોય છે. પુરુષ પોતાની પત્ની સાથે તો શારીરિક સંબંધો બાંધે જ છે, પણ પોતાની દીકરી કે જે યુવાન થઈ જાય છે એની સાથે પણ શારીરિક સંબંધો બાંધે છે. હાલના સમયની અંદર લોકો થોડાક જાગૃત થયા છે અને આની અંદર થોડોક બદલાવ પણ આવ્યો છે કે જેથી આવી પરંપરા છે એનું ચલણ ધીમે ધીમે બંધ થઈ રહ્યું છે. કારણ કે અત્યારની મોડર્ન છોકરીઓ છે એ આ વસ્તુને નથી માનતી, એ ઢાકા ભાગી જાય છે, કોઈ નોકરાણીનું કામ કરી લે છે તો કોઈ બ્યુટિશિયન બની જાય છે. એટલે હવે ધીરે ધીરે આ પરંપરા છે એ બંધ થઈ રહી છે. ખરેખર આ પરંપરા છે એને પરંપરા નહીં પણ કુપ્રથા કહી શકાય, કારણ કે એક પિતા અને પુત્રીનો સંબંધ છે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એની સાથે લગ્ન કરી અને એના સંતાનો ઉત્પન્ન કરવા એ ખરેખર
આપણને અજીબ લાગે એવી જ વાત છે.